તો નવસારીના વાંસદામાં નર્સિંગની વિદ્યાર્થિનીઓએ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ વિરુદ્ધ મામલતદારને રજૂઆત કરી. આ મામલે માનવ અધિકાર સુરક્ષા સંગઠન ગુજરાત રાજ્યની ટીમના હોદ્દેદારોએ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ વિરુદ્ધ લેખિત અરજી કરી, જ્યારે આ બાબતે વાંસદા પ્રાંત અધિકારી મામલતદાર સાથે વાંસદા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવી ચાવડાને લેખિત રજૂઆત કરી હતી. વિદ્યાર્થિનીઓના ભવિષ્ય સાથે રમત રમાતા શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સ ખટકાળા અને રાધાકિશન ઇન્સ્ટિટ્યૂટ રૂપવેલ સાથે અન્ય નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની તાત્કાલિક કાયદેસર તપાસ કરવા માંગ કરવામાં આવી હતી, ત્યારે વિદ્યાર્થિનીઓને આ મુદ્દે વાંસદા મામલતદાર સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવી ચાવડાએ ટૂંક સમયમાં જ તપાસ સાથે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. અમને આ સ્ટડીના નામ પર છે ને અમને બોગસ બધું કરાવે છે, સ્ટડી નથી કરાવતા, ખાલી એક્ઝામ આપવા માટે એક વર્ષ લઈ ગયા અમને બેંગ્લોર કર્ણાટક, અને ત્યાં એક્ઝામ નહીં અપાવી ને અને એક્ઝામ અપાવી નહીં અને અમારી સાથે ત્યાં અન્યાય થયો. ખોટા ખોટા અમને જે આઈડી કાર્ડ ને એવું બનાવીને પછી અમને ત્યાં એક્ઝામ અપાવવા નહીં દઈ અને રૂમમાં બંધ કરીને રાખેલા હતા, અને ત્યાંથી અમને પાછા પરત લાવવા માટે ચોરી છુપેથી લાવ્યા, જાણે અમે કઈ ગુનો કર્યો એવી રીતે. અમે એટલું ગભરાઈ ગયેલા હતા કે અમે અમારા ફેમિલીને શું કહીએ, એમ અમને આવી રીતે લઈ ગયેલા. પછી અમને પરત લાવ્યા ને અમે એમ કીધું કે અમને એક્ઝામ અપાવી છે કે નહીં, તો કહે છે કે આ વર્ષે તમારી એક્ઝામ નહીં થશે. તો અમે એમ કીધું કે તમારે એક્ઝામ નહીં અપાવી હોય તો અમારા ડોક્યુમેન્ટ જમા કરો કે અમારું ભવિષ્ય નહીં બગડે એમ. તો એ લોકો એમ જણાવે છે કે તમે અમને 3-4 લાખ રૂપિયા આપો, જે ડોક્યુમેન્ટ જોઈએ છે તો તમને તમારા ડોક્યુમેન્ટ પરત કરીએ છીએ. અને અમે ફોન એવું કરીએ છીએ તો એ લોકો રિસીવ નહીં કરે અને ગમે તેવા જવાબ આપે છે સર લોકો. હું જ્યારે 2022માં વાંસદા તાલુકાના ખડકાળા ખાતે શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ હેલ્થ ઓફ સાયન્સમાં એડમિશન લેવા ગઈ હતી, ત્યારે અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ રાખી લેવામાં આવ્યા હતા અને અમને એવું કહેવામાં આવ્યું કે તમે 15 દિવસમાં તમને વેરીફાઈ કરીને પાછા તમને પરત આપી દેશું, પણ આજ સુધી આપ્યા નથી. અમે ઘણીવાર કોલેજમાં ગયા ત્યારે અમને એવું કહે કે તમે એપ્લિકેશન આપો, એપ્લિકેશન આપી દેશું. એપ્લિકેશનમાં એવું લખ્યું છે કે તમને તમારા ડોક્યુમેન્ટ તમને મળી ગયા છે, પણ એ બધું અંગ્રેજીમાં લખાણ કર્યું છે એટલે અમને સર સમજ નથી પડતી એ વાતમાં. સર હવે અમને ડોક્યુમેન્ટ અમારા મળ્યા જ નથી તો અમે એપ્લિકેશન કેમ આપીએ? અમને મળે તો આપીએ ને અમે એમને.